पाकरक मामलदार कचेरी स्यूरी खाते आवेदन पत्र आपी कर रजूआ नागरिक पुरवठा निगम ना एक पण गुडाउनमां नियत वजनो स्टैंडर्ड जत्थो आपवामां आवतो नथी तेवी कांकरेज दुकानदारोए आपी आवेदन पत्र। गुजरात राज्य में दुकानदारों ने फाड़वामां आवता लाभार्थीओना अनाजना जत्था बाबते गुजरात में कार्यरत बंने एफपीएस एसोसिएशन केटलाक तथ्यों सरकार समक्ष मूकवा मांगे छे। बंने एसोसिएशन अने स्थानिक जिला ने तालुका स्तरे पण एफपीएस संचालकों कायमी धोरणे पुरवठाना गोडाउन परथी मळता अनाज तथा अन्य जणसीमां अनाज चोरी अने वजनमां ओछो जत्थो मळतो होवाथी फरियादो करता आव्या छे। एफपीएस धारक पर क्यारेक नियत कर दिया मुजबनो जत्थो वजनमां आवतो नथी तेवुं वारंवार कहेवामां आव्युं होवा छतां आ रजूआत ध्याने लेवाना बदले एफपीएस संचालकोने निशान बनाववामां आवी रह्या छे। હાલમાં જ ઇલેક્ટ્રોનિક મીડિયામાં આવેલા સમાચાર દ્વારા અને સરકારશ્રીના ધારાસભ્ય દ્વારા પણ પુરવઠાના ગોડાઉનમાંથી દુકાન પર મોકલવામાં આવતી ગુણોમાં વજનમાં 500 ગ્રામથી લઈ 3 કિલોની ચોરી કરવામાં આવતી હોવાનું સ્પષ્ટ જણાય આવે છે। એક તો વિતરક ઘટ માટેની 1% વર્ષો જૂની માંગણીને સ્વીકારવામાં આવતી નથી અને બીજી બાજુ ગોડાઉન ઉપરથી વજનમાં થતી ચોરીના લીધે આવી મહિને 300-500 કિલોની ઘટ પડે છે જે કેરી ફોરવર્ડ થઈ મોટા પ્રમાણમાં ફેરવાઈ જાય છે અને તપાસણી સમયે હાજર જથ્થામાં મોટી ઘટ લખી માલ સગે વગેરેના દુકાનદારો પર ખોટા આક્ષેપ કરી ખાતાકીય કેસ કરી લાખો રૂપિયાના દંડ કરી સરકાર ખંડણી વસૂલી રહે છે। જે જથ્થો દુકાન પર પહોંચતા પહેલાં જ ઓછો થઈ જતો હોય તેવામાં એના માટે દુકાનદાર કેવી રીતે જવાબદાર હોઈ શકે। પુરવઠાના નિગમના નિયમ મુજબ પુરવઠા નિગમમાંથી વ્યાજબી ભાવના દુકાનદારોને સણના કોથળા સામે જથ્થાનું વજન 50.570 કિલો હોવું જોઈએ અને પ્લાસ્ટિકના કોથળાનું જથ્થા સાથેનું વજન 50.140 કિલો હોવું જોઈએ પણ ગુજરાતના નાગરિક પુરવઠા નિગમના એક પણ ગોડાઉનમાં નિયત વજનનો જથ્થો સ્ટાન્ડર્ડ આપવામાં આવતો નથી અને ગોડાઉન પર જ 500 ગ્રામથી 3 કિલો વજનનો જથ્થો ચોરાઈ જાય છે તો તેનો જવાબદાર એફપીએસ સંચાલક કેવી રીતે હોઈ શકે। નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન નિયમ અનુસાર ચાલે એ માટે જવાબદાર પુરવઠા નિગમના એમડી શ્રી સીધા જવાબદાર હોવા છતાં આવું કેમ? દુકાનદારોને નિગમમાંથી જે ફાળવવામાં આવતા જથ્થો એમાં જે ઘટ આવે છે અને ઘટને અમે ચોરી કહીશું, દરેક ગોડાઉનમાંથી 500 ગ્રામથી લઈ અને 3 કિલોની સુધી દર બારદાની દર કટ્ટે એમાં ઘટ આવે છે। વર્ષે દાડે આ ઘટ કેરી ફોરવર્ડ થઈ અને વિરાટ સ્વરૂપ ધારણ કરે છે। જ્યારે જ્યારે પણ કોઈ પણ તપાસણી અધિકારી દુકાન તપાસવા આવે છે ત્યારે આ ઘટ દુકાનદારના આ ઘટનો જે પ્રશ્ન છે તેનો દોષનો ટોપલો દુકાનદારના માથે નાખી અને મોટી વસૂલાત કરવામાં આવે છે અને ટોટલ તરીકે દુકાનદારને બદનામ કરવા માટે આવે છે એ બાબતને લઈને રાજ્યના બંને એસોસિએશને આ જે કાર્યક્રમને હાથ ધર્યો છે, વારંવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં 1% વિતરણ ઘટ પણ અમને મંજૂરી નથી આપતા અને 20,000 કમિશનની જે અમારી ફાઇલ છે એ ફાઇલને પણ હજી કંઈ આગળ વધારતા નથી। એને લઈને અમે હવે બંને એસોસિએશને નક્કી કર્યું છે ગુજરાત રાજ્યના કે ગોડાઉનથી જે જથ્થો ચોરી લેવામાં આવે છે તે જથ્થા બાબતે કોઈપણ જગ્યાએ જનતા રેડ કરશે, ટોલમાફ અધિકારીને સાથે રાખશે અને એ જ ગાડીની અંદર કે ગોડાઉનની અંદર કોઈપણ ક્ષતિ જણાશે તો એની તમામ જવાબદારી સરકારશ્રી રહેશે, એમાં દુકાનદારનો કોઈ પણ દોષ રહેશે નહીં। ભરત માતા કી જય। ભરતકુમાર રતિલાલ કંબોઈ। બંને એસોસિએશન દ્વારા જે ગોડાઉનમાંથી ઘટ આવે છે એ બાબતે જે આવેદનપત્ર મુખ્યમંત્રીશ્રીને આપેલું છે એ આવેદનની નકલ અમે આજે મુખ્યમંત્રીશ્રીની નકલ જે આપેલી છે તે મામલતદાર સાહેબને આપવામાં આવે છે અને બંને એસોસિએશનને અમારું કોંકરેજ તાલુકાનું એસોસિએશન સમર્થન કરે છે। ભારત માતા કી જય।